जय स्वामीनाथ विद्यार्थी मित्रों, स्टैंडर्ड 12 आर्ट्स कॉमर्स अने एमा फेमिंग क्वेश्चंस बराबर आपणे चार पूरा कर्या। गई वखते आपणे बे लीधा हुम अने हुस, हवे आजे आपणे विच अने वाय भणवानुं छे। विच अने वाय, तो विच एटले शुं पहेला, अने आज पाछू तमने छे ने एडिटिंग में काममां लागशे, सॉरी सिंथेसिस नी अंदर पण काममां लागशे। कई कयो कयो विशिष्ट वस्तु के जे ते बोलला सापर्णार्थी परिचित। फरी वार, विच कई कयो कयो विशिष्ट वस्तु के जे ते बोलला सापर्णार्थी परिचित होइए। अबे फॉर्म विच वत्ता क्रियापद वत्ता कर्ता, विच वत्ता नाम वत्ता सहायकारक क्रियापद वत्ता नाम सर्वनाम वत्ता मुख्य क्रियापद। अबे यहाँ पर जे छे फॉर्म नी अंदर ए पैटर्न ने तुम्हारे याद रखवानुं छे। आ बने એટલે તમને જે ચાર વિકલ્પ આપે એમાંથી કયો વિકલ્પ સાચો છે તો આના આધારે આપણે જવાબ લખી શકીએ। ફરીવાર, ફોર્મ વિચ વત્તા ક્રિયાપદ વત્તા કર્તા, એટલે પહેલું વાક્યમાં અહીંયા આગળ મૂક્યું છે એ પ્રમાણે વિચ વત્તા નામ વત્તા સહાયકારક ક્રિયાપદ વત્તા નામ સર્વનામ મુખ્ય ક્રિયાપદ। તો હવે મારે આ સેન્ટેન્સ બનાવવું છે, ફેર્મિંગ ધ ક્વેશ્ચન્સ બનાવું છે, તો અંડરલાઇન કયા શબ્દ ઇચ્છે છે એ જોવાનું। તમે યલો ચોક થી અહીં અંડરલાઇન કરેલું છે એટલે તમને ખ્યાલ આવશે। આકાશ લાઇક્સ ઓડિકા, આકાશને ઓડિકાર ગમે છે, તો આકાશને કઈ કાર ગમે છે, તો વિચ કાર ડઝ। હવે ડઝ આવ્યું, આકાશ ત્રીજો પુરુષ એકવચન, જો રચના જો સહાયકારક ક્રિયાપદ બરાબર વત્તા નામ કે વિશેષણ અને મુખ્ય ક્રિયાપદ, તો વિચ કાર ડઝ આકાશ લાઈક। તો ડઝ એટલા માટે આવ્યું કે અહીંયા આગળ સાદો વર્તમાન કાળ છે, જો લાઈક હોત, લાઈક ન હોત તો અહીંયા ડીડ આવે અને પછી વર્બ બન, લાઈક્સમાં એસ નીકળી ગયો। અહીંયા આગળ આ જ પેટર્ન તમને યાદ રહે કે તમને 100% કેવો કયો કાળ છે, એની અંદર વર્તમાન કાળ છે, ભૂતકાળ છે, ભવિષ્ય કાળ છે, ચાલુ વર્તમાન કાળ છે, ચાલુ ભૂતકાળ છે, પૂર્ણ વર્તમાન કાળ છે, પૂર્ણ ભૂતકાળ છે, કયા કાળનો ઉપયોગ કરે છે, જો એની પેટર્ન તમને યાદ આવે તો અહીંયા આગળ પ્રશ્ન ક્યારે બને સહાયકારક ક્રિયાપદની મદદથી, ડુ ડસ ડીડ ઇઝ હેમ આર વોઝ વેર હેવ હેઝ હેવ બરાબર હેડ નથી પ્રશ્ન બને એ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે। વિચ લાઇક્સ ઓડી કાર, સાદો વર્તમાન કાળ, વિચ કાર ડઝ આકાશ લાઇક, આ પહેલું। ધ લેપર્ડ ઇઝ ફાસ્ટેસ્ટ એનિમલ, ચિત્તો ઝડપથી દોડતો પ્રાણી છે, બરાબર ઝડપી પ્રાણી છે, તો કયું પ્રાણી ઝડપી છે, તો વિચ લેપર્ડ, લેપર્ડની જે અંડરલાઇન કરીને નીકળી જાય વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ક્વેશ્ચન માર્ક, ઓકે। આગળ નીલેશ ઇઝ રીડિંગ અ ડિટેક્ટિવ નોવેલ, નીલેશ હવે ચાલુ વર્તમાન કાળ આવ્યો, ઇઝ રીડિંગ કીધું એટલે આપણે ખબર પડવી જોઈએ, નીલેશ ઇઝ રીડિંગ અ ડિટેક્ટિવ નોવેલ, તો કયું કઈ ચોપડી આપણે ઉમેરવું પડે, કઈ ચોપડી નીલેશ વાંચે છે, તો વિચ બુક ઇઝ નીલેશ રીડિંગ, આ થઈ ગયું। તારક મહેતા ઇઝ અભિનક્ષ ફેવરેટ ટીવી સિરિયલ, હવે અહીં જો અભિક્સ હોત તો આપણે અહીં અભિક્સ નીચે અંદર રાખો ને તો અહીંયા આગળ ભૂસ મૂકા, પણ એક તારક મહેતા કીધું છે, તારક મહેતા ઇઝ અભિક્સ ફેવરેટ ટીવી સિરિયલ, તો વિચ ઇઝ અભિક્સ ફેવરેટ ટીવી સિરિયલ, તો આપણે જવાબ બને તારક મહેતા ઇઝ અભિક્સ ફેવરેટ ટીવી સિરિયલ। તો વિચ વત્તા સહાયકારક ક્રિયાપદ કરતા વત્તા નામ કે સર્વનામ બરાબર એટલે ક્રિયા વિશેષણ બરાબર અને ટીવી સિરિયલ,
હવે આ જે છે એ વિચ થી પ્રશ્ન બને છે આ બાજુ જે છે એ વાય થી પ્રશ્ન બને છે તો વાય થી પ્રશ્ન બનાવો તો કારણ આવે બીકોઝ સો એટલે સમજી લો મને કે અહીંયા અગર બીકોઝ આવે એટલે મારે વાય થી પ્રશ્ન બનાવવાનો છે અને ટેન્સિસ કયો વાપરો છો બધામાં વાય વાય હોય ચારે ચાર વિકલ્પની અંદર તો આપણે મુશ્કેલી નડે એટલે મુશ્કેલી નડે જવાબ શોધવામાં એટલે અહીંયા આગળ વાય શા માટે ક્રિયા વિશેષણ ક્રિયા ક્રિયા વિશેષણ બરાબર ના કારણ બતાવવા માટે વાયનો ઉપયોગ થાય ક્રિયા શા માટે પડી ગયો ભાઈ ઠોકર વાતથી પડી ગયો બરાબર શા માટે તે રડે છે એમ જ્યારે કેવું હોય શા માટે તે ગાય છે શા માટે તે વગાડે છે આવું જ્યારે આપણે કહીશું ત્યારે અહીંયા આગળ વાય થી પ્રશ્ન પૂછાશે તો વાય શા માટે ક્રિયા ક્રિયા વિશેષણના કારણ બતાવવા હવે ફ્રોમ તો વાય વત્તા ક્રિયાપદ ટુ બી નું રૂપ વત્તા નામ એટલે નામ પ્રનામ એટલે કે નામ સર્વનામ અને અહીંયા આગળ વિશેષણ બરાબર અને પ્રશ્નાર્થ ચિહ્ન એક ખાસ ધ્યાન રાખજો કે હવે નેક્સ્ટ ટાઈમ 12મા ધોરણમાં ખાસ ધ્યાન રાખજો કે એકમ કસોટી આવે કે કોઈ પણ એક્ઝામ આવે જો પાછળ તમે જવાબ બરાબર સાચો લખ્યો હશે જો પાછળ ક્વેશ્ચન માર્ક નહીં કર્યું હોય તો હું માર્ક નહીં આપું કારણ કે ઘણીવાર મારું ક્વેશ્ચન માર્ક પર બોર્ડમાં નથી આપતા માર્ક કારણ કે આપણે પૂછીએ છે શું ફર્મિંગ ધ ક્વેશ્ચન્સ બરાબર પ્રશ્ન અનુ ઢાંચો બનાવવાનો છે આપણે પ્રશ્ન કેવી રીતના બને છે એ બનાવવાનો છે અને વાય વત્તા સહાયકારક ક્રિયાપદ વત્તા નામ સર્વનામ મુખ્ય ક્રિયાપદ અન્ય શબ્દો આ વાયની પેટર્ન તમારે યાદ રાખવાની છે વિચની પેટર્ન યાદ રાખવાની છે એટલે તરત આપણે જવાબ મળી જાય એ બીકોઝ છે અહીંયા આગળ સો છે અહીં સો છે માટે તેથી એટલે વાય જ આવે કારણ વાય જ આવે ઓકે તો પાથ ઇઝ અપસેટ બીકોઝ ઇઝ પર્સ ઇઝ સ્ટોલન બરાબર પાથ અપસેટ છે અસ્તવ્યસ્ત છે કારણ કે તેનું પાકીટ ચોરાયું છે તો શા માટે પાર્થ અપસેટ છે વાય ઇઝ ધ પાર્થ અપસેટ થઈ ગયું એકદમ ઇઝ વાય ઇઝ પાર્થ અપસેટ આગળ ધ બેબી ઇઝ હંગ્રી સો સી ઇઝ ક્રાઈંગ બેબી ભૂખી છે માટે તે તેને રડે છે Why is the baby crying? જો why વત્તા સહાયકારક ક્રિયાપદ વત્તા નામ વત્તા મુખ્ય ક્રિયા Dimple got married so is left her study. Dimple લગ્ન કર્યા માટે તેણે ભણવાનું છોડી દીધું. તો why did Dimple leave her study? તો લગ્ન કરવાને લીધે કારણે એને અભ્યાસ છોડી દીધો. હવે અહીંયા તમે સાથે સાથે તમને ગુજરાતીમાં સમજાવું છું એટલે તમને ખ્યાલ આવી જશે કે આ રીતના બોલે છે બરાબર અને આ રીતના વાક્ય થાય છે પેટર્નને તમારે યાદ રાખવાની છે ભૂલ થાય નહીં શ્યામ વેન્ટ ટુ વૃંદાવન ટુ મીટ રાધા એટલે શ્યામ વૃંદાવન ગયા કેમ ગયા તો કે ભાઈ રાધાને મળવા માટે તો અહીંયા આગળ વાય ડીડ શ્યામ ગો ટુ હવે અહીંયા આગળ વેન્ટ છે અહીં ધ્યાન રાખજો હવે કેવું છે સાદો ભૂતકાળ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે મારે ઓલરેડી અહીં આગળ ડીડ કરવું પડે ડીડ કર્યું એટલે મુખ્ય ક્રિયાપદ શું છે વેન્ટ છે વેન્ટ નું મારે અહીં આગળ ગો થયેલું છે કેમ સાદો ભૂતકાળ છે તે માટે એટલે વાય ડીડ શ્યામ ગો ટુ વૃંદાવન શા માટે શ્યામ વૃંદાવન ગયા બરાબર અહીં ડીડ આવ્યું એટલે વેન્ટ છે એટલે ડીડ મૂક્યું હવે અહીં વેન્ટ નો અહીંયા આગળ મુખ્ય ક્રિયાપદ એટલે ડુ ડસ ડીડ વત્તા વર્બ વન ઇસ્તેમાલ તો ડુ ઇઝ ડાયરેક્ટ માં ચલાય તો એડિટિંગ માં પણ આવશે દાખલા તરીકે અહીંયા આગળ ડસ કર્યું છે અહીં વેન્ટ છે તો મારું એડિટિંગ અહીંયા આગળ ખોટું મારે ડીડ કરવું પડે અહીં વેન્ટ નું વેન્ટ કર્યું છે તો મારે અહીંયા આગળ ગો કરવું પડે એડિટિંગ માં પણ આવ્યા એટલે ટુ ઇન વન હવે જે ગ્રામર ચાલુ છે
ये તમને એડિટિંગ ની અંદર કામમાં લાગશે, સિન્થેસિસ માં કામમાં લાગશે, બરાબર? એટલે આ જે છે એ કારણ આવે તો વાય આપણે સિન્થેસિસ બનાવી શકીએ કે ના બનાવી શકીએ. જો અહીંયા પાથ ઇઝ અપસાઇડ, ઈ ઇઝ ફર્સ્ટ સ્ટોલન, સો પાથ અપસાઇડ છે કારણ કે બીકોઝ સો માટે, તેથી કારણ. તો આ જે છે એ મેં અહીં જે ચલાવ્યું છે એ તમારે દરેક વિદ્યાર્થીએ દરેક વિદ્યાર્થી નોટબુકમાં ઉતારવાનું છે, લખવાનું છે, બરાબર? નેક્સ્ટ લેક્ચર ની અંદર બીજા બે આગળ એક સાથે બે હું લઉં છું, બરાબર? એટલે એડિટિંગમાં પણ એક સાથે બે ત્રણ આવી જશે સિન્થેસિસ. હવે આ જ વર્ગખંડની અંદર હવે હું એપ્લિકેશન ચલાવવાની કોશિશ કરવાનો છું, પણ થોડું ગ્રામર હળવું થઈ જાય ત્યાર પછી ડ્યુએસ ડાયરેક્ટેડ ફંક્શન, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એક્ટિવ પેસિવ, હવે ફેલિંગ ધ ક્વેશ્ચન, સિન્થેસિસ, એડિટિંગ, બરાબર? તો અભ્યાસક્રમ હવે ધીમે ધીમે ગ્રામર આપણે પૂરું કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, દરેક જણ પોતાની નોટબુકની અંદર આ લખવાનું છે, લખ્યા બાદ અને મેક પ્રેક્ટિસ કરવાની છે. કારણ કે આ પેટર્ન તમને યાદ નહીં રહે, કારણ કે ફોર્મની અંદર વિચ વત્તા ક્રિયાપદ વત્તા કરતા દરેક WH ની અંદર દરેક પેટર્ન બદલાય. હુસ જોવું છે કર્મના આધારે, સોરી હુમ જોવું છે કર્મના આધારે, હુસ જોવું છે તો સંબંધ વિભક્તિના આધારે, હુ જોવું છે તો કર્તાના આધારે, અહીંયા જે વાય છે તો કારણ માટે, કારણ ક્યાં છે ને મારી પેટર્ન યાદ છે, મારી આ ટેન્સિસને તમે યાદ રાખો ને તો તમારો ક્યારે ખોટું નહીં પડે, બરાબર? તો આ જે છે એ ટોટલી તમારે નોટબુકની અંદર ઉતારવાનું છે અને પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, જય સ્વામિનારાયણ.